બનાસકાંઠા જિલ્લામાં 6000 હેક્ટરમાં તરબૂચ અને સક્કરટેટનું વાવેતર થયું. દિશા અને દાંતીવાડા તાલુકો તરબૂચ અને સક્કરટેટના વાવેતરમાં સૌથી મોખરે. બનાસકાંઠા જિલ્લાનું હવામાન સૂકું અને અર્ધ સૂકું છે. આ જિલ્લાનો કુલ 10.74 લાખ હેક્ટર ભૌગોલિક વિસ્તાર વાવેતર પૈકી 7.41 લાખ હેક્ટર વિસ્તાર વાવેતર લાયક છે. જિલ્લાની જમીન મુખ્યત્વે રેતાળ, ગોરાડુ અને મધ્યમકારી છે, જેમાં મગફળી, બાજરી, દિવેલા, જુવાર, વરિયારી, કઠોળ, તલ, રાઈ, ઘઉં, ઈસબગુલ, બટાટા અને શાકભાજીનું વાવેતર થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારની ખેડૂત હિતલક્ષી નીતિઓ અને કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનથી જિલ્લામાં બાગાયતી પાકોના ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે, જેમાં દાડમ, પપૈયા, ખારેક, બટાટા, જીરું, વરિયારી, તરબૂચ અને સક્કરટેટીના વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે 2700 હેક્ટર વિસ્તારમાં તરબૂચ અને 3700 હેક્ટર વિસ્તારમાં સક્કરટેટીનું વાવેતર મળી કુલ 6000 હેક્ટરથી વધુ વિસ્તારમાં તરબૂચ અને સક્કરટેટીનું વાવેતર થયું છે, જેમાં ડીસા અને દાંતીવાડા તાલુકો તરબૂચ અને સક્કરટેટીના વાવેતરમાં સૌથી મોખરે છે. ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનના પગલે જિલ્લાના ઘણા ખેડૂતો સખત મહેનત અને આધુનિક ખેતીના માધ્યમથી આર્થિક રીતે સદ્ધર બની રહ્યા છે. ડીસા તાલુકાના પમરુ ગામના ખેડૂત સહદેવભાઈ જીવરાજભાઈ ચૌધરીએ ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને 4.5 વીઘા જમીનમાં તરબૂચ અને સક્કરટેટીનું વાવેતર કર્યું છે. તેમણે કહ્યું કે મારી પાસે કુલ 15 વીઘા જમીન છે, એમાં અમે વર્ષોથી પરંપરાગત રીતે એરંડા, રાયડો, બાજરી અને તમાકુની ખેતી કરતા હતા, પરંતુ હવે સમય બદલાયો છે. પાણીના તર પણ દિવસે દિવસે ઊંડા જઈ રહ્યા છે. એની સામે ઓછા સમયમાં ઓછા ખર્ચથી વધુ આવક કેવી રીતે મેળવી શકાય તેના વિશે ખેડૂતો વિચારતા થયા છે. પાણીનો બગાડ અટકે અને ઓછા પાણીએ વધુ ઉત્પાદન મેળવવા માટે ટપક અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. ખેડૂત સહદયભાઈએ કહ્યું કે એક ભણેલો વ્યક્તિ સમગ્ર કુટુંબને તારે છે, એમ અમારા ગામના ખેડૂત પુત્ર અને ભણી ગણીને ખેતીવાડી ખાતામાં અધિકારી બનેલા મહાદેવભાઈ ચૌધરીએ અમને સરકારની બાગાયત ખાતાની યોજનાઓ અને તરબૂચ ટેટીની ખેતી અંગે માર્ગદર્શન આપતા આ વર્ષે 4.5 વીઘામાં પ્લાસ્ટિક મલ્ચિંગ અને ટપક પદ્ધતિથી તરબૂચ અને સક્કર ટેટીનું વાવેતર કર્યું છે. એમાં આંતરપાક તરીકે મરચાંનું પણ વાવેતર કર્યું છે. ખેતીવાડી ખાતા આ અધિકારી મહાદેવભાઈ જ્યારે પણ ગામમાં આવે ત્યારે ખેડૂતોના ખેતરો ખૂંદતા હોય છે અને તેઓ ખેડૂતોને બાગાયતી ખેતી, બિયારણ અને ઓછા પાણી વધુ આવક કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપતા હોય છે. તેમના માર્ગદર્શનથી આજે અમારા ગામના ઘણા ખેડૂતો દાઢમ, મરચાં, તરબૂચ અને ટેટીનું વાવેતર કરતા થયા છે. આ પાકો દ્વારા ઓફસિઝનમાં પણ સારી આવક મેળવી શકાય છે. તેમણે કહ્યું કે તરબૂચ અને સક્કરટેટીના વાવેતર માટે 1 લાખથી વધુનો ખર્ચ થયો છે. તેના વેલાઓ ઉપર પાક સારો બેસતા આ વર્ષે રૂપિયા 3-4 લાખની આવક થવાની ધારણા છે. ખેતીમાં ઉત્પાદન ખર્ચ ઘટે અને આવક વધે તો ખેડૂતોને સુખ સમૃદ્ધિ અને આવકમાં વધારો થાય છે. 2-2.5 મહિનાના ઓછા સમયમાં ઓછા ખર્ચે બાગાયતી ખેતીમાં સારી આવક મેળવી શકાય છે. તેમણે કહ્યું કે બજાર વ્યવસ્થાને ધ્યાનમાં રાખી આયોજનપૂર્વક ખેતી કરવામાં આવે તો બાગાયતી પાકો દ્વારા ખેડૂતો સારી આવક મેળવી શકે છે. અશોક રાણાવાસિયા, ZSTV, બનાસકાંઠા. મારું નામ સહદેવભાઈ છે અને ગામ પમરુનો છું અને અમે ખેતી કરતા હતા. કોઈ એંડા, કોઈ રાયડો, કોઈ તમાકુ, ઘઉં અને એવી ખેતી અમે કરતા હતા. તે એને અમારા ગામમાં મહાદેવભાઈ અધિકારી છે, એ આવ્યા હતા એટલે અમને કીધું કે તમે આ કે ટેટી તરબૂચ વાવો તો અમે વાવ્યું છે અને અંદર 1.5 લાખનો ખર્ચો કર્યો છે. એના સામે આવક થશે 5-6 લાખની થશે અને નાના નાના બીજ, મોટા મોટા બીજ હાર બેઠા છે ને એનું આમ સારું છે અને હવે અમે ખેતી આવી કરવા માંડ્યા છે. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે.
હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર સિલ્ક પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સિલ્ક પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સિલ્ક પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર, નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.